ઉમરગામ તાલુકામાં નારગોલ ડેપો ઓગણીસો ત્રેપનના વર્ષમાં શરૂ થયો હતો તો પચાસથી વધુ રૂટ અહીંથી અને ઉમરગામ ડેપોથી સાહીઠ થી વધુ એસટી રૂટ હતા આજે નારગોલ ડેપો ખંડેર બન્યો છે ઢોર બાંધવાનું સ્થાન બન્યો છે ત્રેપન ગામોમાં ચાલતા આંતરિક એસટી રૂટો બંધ થતાં રિક્ષાના મોંઘા દાટ ભાડા

પણ કેટલાક માણસોના અધિકારીઓના મેળાપીપડાના કારણે આ ડેપો બંધ કરી દેવામાં આવ્યો હતો આ ડેપો બંધ થવાના કારણે અત્યારે ગરીબ લોકો ખૂબ જ મોંઘા ભાડે રિક્ષામાં ખર્ચી રિક્ષામાં બેસીને સંજાન ઉંબરગામ ખતરવાડ વિસ્તાર જેવા ગામોમાં જાય છે અને દસ ગણું વધારે ભાડું ચૂકીને જાય છે ચાલુ થાય ને તો આટલી કેટલા સ્કૂલના વિદ્યાર્થીઓને આજે પાસ કરાવવા વાપી દોડવું પડે વાપીથી પાસ મળે અહીંથી કંઈ પાસની સુવિધા નથી વિદ્યાર્થીઓને કેટલી તકલીફ પડે સરકાર વિકાસની વાતો કરે છે ગામડાઓનો વિકાસ થયો એવું કહેવાય છે પરંતુ આજે વિકાસની વાતો ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ છે મોંઘાદાટ રિક્ષા ભાડાઓ સામે લોકો માટે આજે એસટી જે છે એક નામશેષ બની ગઈ છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલના ડેપોમાં હાલ આપણે ઊભા છીએ ઓગણીસો ને ત્રેપનની સાલમાં શરૂ થયેલો આ ડેપો બે હજાર છની ની સાલમાં બંધ થઈ ગયો એ સમયે અહીંથી ઘણા બધા રૂટો ચાલુ હતા પારસીઓનું આગમન થયા બાદ અહીં જે કોલેજો આવી હતી એની અંદર આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવતા હતા પરંતુ હવે મૂંગાધાટ બાળાના કારણે બહારથી આવતા લોકો અહીં બંધ થયા છે એક સમયમાં અહીંયા પચાસ જેટલા રૂટો જે છે એ ચાલતા હતા ડેપોમાં બસો અહીંયા રિપેર થતી હતી અને આખા તાલુકાના લોકો જે છે તે એસટીનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે એસટી જે છે એ ક્યાંક ને ક્યાંક બાળકોને ગામમાં દેખાય ત્યારે લોકોને ખબર પડે કે એસટી સેવા ઉમર ગામમાં હતી આ ડેપો ફરીથી ચાલુ કરવામાં આવે અત્યાધુનિક બસો આવે અને ફરીથી આ ડેપો ધમધમતો થાય એવી લોકોની માંગ છે હાલ આ ડેપો જે છે એ ઢોરોને રાખવાનું સાધન બની ગયું છે ખંડેર બની ગયો છે અને એના કારણે જે છે તે ગામ લોકોની એવી ઈચ્છા છે કે આ ડેપો ફરીથી કાર્યરત થાય અને ઉમરગામ તાલુકાને સારી એસટી સુવિધા મળી શકે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ